तो अमदावाद मनपानी चूंटणी पहेला राजकीय जंग शुरू थई गई छे। मनपानी सामान्य सभा परंपरागत योजवा शहर कोंग्रेसे मांग उठावी छे। भाजप पोताना पर आक्षेपो न थाय ते माटे सभा नथी करती, आ आक्षेप कोंग्रेस तरफथी करवामां आव्यो छे। મીટિંગ લોકશાહી પદ્ધતિથી થવી જ જોઈએ। સોશિયલ ડિસ્ટન્સની વાત આવે તો તમે જીએમડીસી ખુલ્લા મેદાનમાં પણ આ મીટિંગ થવી જોઈએ, કારણ કે પ્રજાના છેલ્લા પ્રશ્નોનો સવાલ છે। માટે આ વિડિયો કોન્ફરન્સ મીટિંગ ચાલે નહીં। શું માંગ છે કોર્પોરેશન સામે તમારી? આ માંગ એવી છે કે પોતાનો કોર્પોરેટરનો વ્યક્તિગત અવાજ ઉઠાવવો હોય, કોઈ ચર્ચા કરવી હોય પ્રજાના પ્રશ્નો માટે, એ જાહેરમાં ખુલ્લામાં થઈ શકે, વન ટુ વન વાત થઈ શકે। આ વિડિયો કોન્ફરન્સથી વાતચીત નહીં ચાલે, આ જાહેરમાં ચર્ચા થવી જોઈએ, એવું અમારી માંગ છે। તો અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા રાજકીય જંગ શરૂ થઈ ચૂક્યો છે। આ સાથે સામાન્ય સભાને લઈને પણ કોંગ્રેસે પક્ષ પર આક્ષેપ કર્યા છે। તો આ સાથે કોંગ્રેસે એ પણ જણાવ્યું છે કે ભાજપ પોતાના પર આક્ષેપ ન થાય તે માટે સભાનું આયોજન નથી કરતી। પ્રજાને પાંચ વર્ષ દરમિયાન જે હાલાકી પડી છે તે મુદ્દે વિપક્ષ સવાલ પૂછવા માંગે છે, પરંતુ સામાન્ય સભા રદ કરીને જે વર્ચ્યુઅલ સભાનું આયોજન કરવામાં આવ્યું તેને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે વર્ચ્યુઅલ સભામાં ચર્ચા કઈ રીતે કરવી, જે પ્રશ્નો છે તેની ચર્ચા રૂબરૂમાં થવી જોઈએ। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં આવવાની છે, ત્યારે હવે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। આ સાથે કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે સામાન્ય સભાની ચૂંટણી કરવામાં આવી છે તે પણ પક્ષ તરફથી રદ કરવામાં આવી। વધુ વિગતો સાથે અમારા સહયોગી સચિન પાટીલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી સચિન, હવે જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે તેને જોતા માહોલ ગરમાઈ રહ્યો છે અને હવે અમદાવાદ મનપામાં પણ રાજકીય જંગ શરૂ થઈ ચૂક્યો છે। કોમલ, સ્વાભાવિક રીતે જે પ્રકારે બાય ઇલેક્શન આવવાનું છે, આઠ વિધાનસભા ચૂંટણીઓને વાત વિધાનસભા સીટોને લઈને, અને સાથે જ સાથે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓનો પણ સમય હવે નજીક છે, ત્યારે એવામાં હવે કોંગ્રેસ આક્રમક થતી દેખાઈ રહી છે। કોંગ્રેસે આજે વાંધો એ બાબતનો ઉઠાવ્યો છે કે જે વર્ચ્યુઅલ સભા, વર્ચ્યુઅલ જે સામાન્ય સભા છે, સામાન્ય સભાનો વિરોધ એમણે કર્યો છે। એમનું સ્પષ્ટ કહેવું છે કે જે મુદ્દા, જે પ્રશ્નો પ્રજાના છે, જે મુદ્દાઓ પ્રજાના છે, જેમાં રોડ, રસ્તા, પાણી, આ બધી જે સમસ્યાઓ છે, સાથે જ સાથે જે બીજી સમસ્યાઓ લોકોને છે, જે શહેરના નવીનીકરણની વાત હોય કે શહેરમાં લોકોની સુખાકારીની વાત હોય, ત્યારે એ મુદ્દે ભારતીય જનતા પાર્ટીનું જે સત્તા પક્ષ શાસન જે રહ્યું છે પાંચ વર્ષનું, એ નિષ્ફળ રહ્યું છે। અને ભ્રષ્ટાચારના જે આક્ષેપો છે, આક્ષેપો પણ એમણે કર્યા છે કે ભાજપના શાસનકાળમાં આ જે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે આ સમગ્ર મુદ્દાઓ લઈને વર્ચ્યુઅલ જે સભાની વાત છે, સામાન્ય સભા, ત્યારે એ ન થવી જોઈએ। એમાં જે પ્રશ્નો છે, પ્રશ્નો પ્રજાના અમારે ઉઠાવવા છે, ત્યારે એ જે સભા છે, એ સભા કોઈ ખુલ્લા ગ્રાઉન્ડમાં, કોઈ મેદાનમાં કરવી જોઈએ, જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થાય, અને આ બધા જ મુદ્દાઓ સાથે જે જે કહી શકાય કે જે રેગ્યુલર જે સભાઓ થતી હોય એ સભા થવી જોઈએ, અને જે સભાઓ છે એ સભાઓમાં લોકોના પ્રશ્નોને ઉઠાવી શકાય। જી સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે, મનપાની ચૂંટણી પહેલા રાજકીય જંગ શરૂ થઈ ચૂક્યો છે।